ધાનપુરના રામપુર ગામે મોડી રાત્રે 15 જેટલા બુકાનીધારી લૂંટારુઓ ત્રાટકતા 1 લાખ ઉપરાંતની રોકડ રકમ સહિત ચાંદીના દાગીના લૂંટી ફરાર, પોલીસ તપાસમાં જોતરાઈ હતી. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ રામપુર ગામે 10 થી 15 જેટલા અજાણ્યા બુકાનીધારીઓએ લૂંટ ચલાવી ફાયરિંગ કરી એકને ગંભીર ઇજા કરી ફરાર થઈ જતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. 10 થી 15 જેટલા યુવાનો આદિવાસી ગુજરાતી બોલતા લૂંટારૂઓ ₹1,25,000ના દાગીના અને રોકડની લૂંટ ચલાવી લૂંટારૂઓ જતા જતા ફાયરિંગ પણ પૂર્ણ કર્યું હોવાનું પોલીસને જણાવતા સ્થાનિકો પોલીસ તપાસમાં જોતરાઈ હતી. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રામપુર ગામે 10 થી 15 જેટલા 20 થી 35 વર્ષના ઉંમરના આદિવાસી ગુજરાતી ભાષા બોલતા લૂંટારો ત્રાટક્યા હતા અને રોકડ રકમ સહિત દાગીનાની લૂંટ ચલાવી ફાયરિંગ કરતા એકને ગંભીર ઇજા પહોંચાડી લૂંટનો બનાવ બનતા પંથકમાં ફફડાટ ફેલાયો હતો. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રામપુર ગામે દેવભરિયામાં રહેતા સનાભાઈ શુક્લાભાઈ ગુડિયા જણાવ્યું હતું કે રાત્રિના સમયે જમી પરવારી ઘરની બહાર ઝાડ નીચે ઊંઘતો હતો અને તેનો છોકરો અને જમાઈ ખેતરમાં ઈંટોનું કામ ચાલતું હોવાથી ત્યાં સૂઈ ગયેલા. તે વખતે રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં ઘરના દરવાજો ખખડાવવાનો અવાજ આવતા હું અને મારી પત્ની બંને જાગી ગયા હતા. ત્યારે આજુબાજુ 4-5 માણસો મોઢે કાપડ બાંધી જેવું બાંધેલી હાલતમાં ઊભેલા માણસોને પૂછતા તેમાંથી એકી સમયે સનાભાઈના માથામાં લાકડી મારતા ખાટલામાં પડી ગયા હતા અને લૂંટારૂઓએ એમને કહ્યું હતું કે ચૂપચાપ પડ્યો રહેજે, કંઈ પણ બોલતો નહીં. તેમ કહેતા સનાભાઈ તેમજ તેમના પત્ની બંને જણા ચૂપચાપ ખાટલામાં પડ્યા પડ્યા દેખી રહ્યા હતા. ત્યારે 10 જેટલા અન્ય અજાણ્યા લૂંટારૂઓ ઘરનો દરવાજો ખોલી અંદર ઘૂસી ગયા હતા. ત્યારે આ સનાભાઈ અને તેમની પત્ની ચંપાબેન બંને જણા ખાટલામાંથી ઊભા થઈ બૂમાબૂમ કરવા જતા એક લૂંટારૂએ સનાભાઈના બરડામાં લાકડી મારતા સનાભાઈ તેમજ તેમની પત્ની ત્યાંથી ભાગવા લાગ્યા હતા. તે વખતે ઈંટોના ભઠ્ઠા ઉપર ઊંઘતા તેઓના છોકરો ગુરુસિંહ તેમજ જમાઈ ભોપત મનસક બારિયા અને આ બંને જણ ભઠ્ઠા ઉપર દોડતા જઈને ઘર તરફ આવતા આ ચોર લૂંટારૂઓ પણ ઘરમાંથી ચોરી કરી ભાગતા હતા. તે સમયે કોઈ ચોર લૂંટારૂએ એ બંદૂકમાંથી ફાયરિંગ કરતા ગુરુસિંહ તેમજ ભોપત અને બંનેને બંદૂકના છરા વાગતા ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે બૂમાબૂમ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા અને ચોર લૂંટારૂઓ ધાનપુર તરફના જંગલ તરફ ભાગી ગયા હતા. ત્યારે ઘરમાં સૂતેલા રમેશભાઈ સનાભાઈને ઘરની અંદર હતા તેને કહ્યું હતું કે તે મજૂરીએથી પૈસા લાવ્યો છે, તે ક્યાં મૂક્યા છે અને રકમો ક્યાં છે? તેમ કહેતા રમેશે કંઈ રૂપિયા નથી. તેમ કહેતા તેની પત્નીએ પહેરેલ કંદુરો, સોનાની જડ તેમજ ઘરમાં લાકડાનું કબાટ તોડી તેમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમ 1 લાખ રૂપિયા મળી કુલ 1,25,000ની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે આ બનાવની જાણ ધાનપુર પોલીસ મથકે કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અજાણ્યા 10 થી 15 જેટલા ગુજરાતી ભાષા બોલતા લૂંટારૂઓ વિરુદ્ધ સનાભાઈ શુક્લાભાઈ ગુડિયાએ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ લૂંટારૂઓ દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં ગુરુસિંહ તેમજ તેમના જમાઈ ભૂપત મનસુખને શરીરે બંદૂકના છરા વાગતા ગંભીર ઇજા થતાં તેમને દેવગઢ બારિયા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઇજા હોવાના કારણે વધુ સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ લૂંટના બનાવને લઈ પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. નય મુંડા, ZSTV, દાહોદ. ધાનપુર પોલીસ સ્ટેશનના રામપુરા ગામે સનાભાઈ ગુંડિયા ઉંમર આશરે 65 વર્ષ, જેઓ ગઈ રાત્રે 2:30 વાગ્યાના અરસામાં જ્યારે ઘરમાં સૂતા હતા ત્યારે પાછળના જંગલના રસ્તેથી 10 થી 12 બુકાનીધારી અને આદિવાસી ભાષા સ્થાનિક બોલતા માણસો આવ્યા હતા અને એમના પર હુમલો કરી તાળું તોડી અને એમ 1 લાખ રૂપિયા રોકડા અને 25,000ના ચાંદીના દાગીના, જેમાં ચાંદીનું ભોર્યું છે, કમરે પહેરવાનો દોરો છે, એ પ્રકારે થઈ અને 1,25,000ના મુદ્દામાલની દાળ કરેલ છે, જે સંદર્ભે ધાનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને આગળની તપાસ ચાલુ છે.